नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान ની અંદર આપણે પ્રકરણ 1 પૂર્ણ કર્યું. આજે આપણે બીજા પ્રકરણ પ્રકરણ નંબર 8 ઉપર આપણે જઈ રહ્યા છીએ. એ પ્રકરણનું નામ છે કુદરતી સંસાધન. હવે સંસાધન શબ્દથી આપણે પરિચિત છીએ. સંસાધન કહીએ કોને આપણે, તો આ પ્રકૃતિ કુદરત પાસે તો ઘણા હજારો તત્વો પડેલા છે. તો આપણે સૌ બધાને સંસાધનો કહીશું ના? કોને કહીશું સંસાધનો? તો વ્યક્તિની જરૂરિયાત જ્યાં ઉદ્ભવે અને વ્યક્તિ પોતાની બુદ્ધિ કળા કૌશલ દ્વારા એને મેળવવાનો પ્રયત્ન કરે ને આપણે સંસાધન કહીએ છીએ. સમજી લો કે ઘણા હજારો વર્ષ પહેલા જમીનોની અંદર ખનિજ દબાયેલા હતા, એમની જાણકારી વ્યક્તિને હતી નહીં, તો એ સંસાધન નથી. જ્યારે વ્યક્તિને સંસાધનો એ ખનિજોની ખબર પડી, એનો ઉપયોગ કરતો થયો, ત્યારથી એ સંસાધન કહેવાય. સમજી લો કે વૃક્ષો છે, તે વૃક્ષો અત્યારે આપણા માટે આમ સંસાધન નથી, પણ આપણી જરૂરિયાત મુજબ એ વૃક્ષોના લાકડામાંથી આપણે બેન્ચીસ કે ટેબલ બનાવી તો એ સંસાધન થઈ. તો સૌથી પહેલી બાબત આવે વ્યક્તિ માટે, એનો અર્થ જોઈએ તો બહુ સરળ છે કે પ્રકૃતિના તત્વોમાંથી માનવી પોતાના જ્ઞાન અને કૌશલ્ય દ્વારા પોતાની જરૂરિયાત, સૌથી પહેલી બાબત આવે વ્યક્તિની જરૂરિયાત. જરૂરિયાત છે એ જ શોધની જનની છે. જ્યાં સુધી જરૂરિયાત ઊભી ના થાય ત્યાં સુધી વ્યક્તિ કંઈ નવું શોધતો નથી, ને જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે એમાંથી નવું નવું સર્જન એ પોતે કરે છે. સૌથી પહેલી બાબત આવે કે જરૂરિયાત અને ઉપભોગ કરવાની જે ક્ષમતા છે એ પોતાની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતાથી એ સંસાધનનું સર્જન કરે છે. તો આ આજે આપણે આ પ્રકરણમાં શીખવા જઈ રહ્યા છીએ જે કુદરતી સંસાધનો છે તેના અર્થમાં આપણે જોઈએ. એનો અર્થ જોઈએ આપણે સંસાધન કોને કહીએ છીએ આપણે. તો એવા ઘણા બધા બીજા ઉદાહરણો તમે વિચારી શકો છો, જેમ મેં 2-3 નંબર ઉદાહરણ આપ્યા એના સિવાય તમે ઉદાહરણ વિચારો છો. તો એ જે એના પ્રકાર બને છે ભાગો, તો સંસાધનનો ઉપયોગ સૌથી પહેલી બાબત એ છે કે પ્રકૃતિ ઉપર આપણે આધારિત છે, કુદરત ઉપર આધારિત છે સંસાધન છે. એનો મૂળ ભાગ છે એ કુદરત ઉપર છે. હવે આપણે જોઈએ કે સંસાધન ખોરાક તરીકે, સંસાધન ખોરાક તરીકે કેમ આવે? તો ફળ, ખેતી, પાલતુ પ્રાણીના દૂધ અને બનાવવાનું. હવે ફળો છે, ફળોની આપણે શું કરવી પડે? ખેતી કરવી પડે. પછી આપણું અનાજ ખોરાક તરીકે, વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત હોય તો એ ખોરાક છે. હવે ખોરાક કેવી રીતના મેળવે છે? ખેતી કરીને અનાજ મેળવે છે, કઠોળ છે એ ખેતી દ્વારા મેળવે છે અને પોતાની જે ખોરાકની જરૂરિયાત છે એને પૂર્ણ કરે છે. પાલતુ પ્રાણી છે એ કુદરતના ભાગ તરીકે આપણે ગણીએ, પણ એની ખોરાક તરીકે એની જરૂરિયાત શું આવી? તો દૂધની. એ દૂધ મેળવશે, તેમાંથી એમાં દૂધની બનાવટો બનશે, પછી બીજી ઘણી બધી. પછી જળાશયમાં માછલા, જે સમુદ્રની અંદર માછલા રહેલા છે, તો એ માછલા તરીકે, માછલામાં શું કરે છે? ખોરાક તરીકે ઉપયોગ કરે છે. મધમાખી છે, તો એ મધમાખીનો ઉપયોગ મધના ખાદ્ય તરીકે કરે છે. એટલે કે એ જે ભાગ છે એ આપણે સંસાધનને ખોરાક તરીકે, જે વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાતો છે એ કુદરતના તત્વોમાંથી શું કરે છે? એ પૂર્ણ કરે છે. ત્યાર પછી જોઈએ તો સંસાધન કાચા માલ તરીકે, કાચા માલ. આગળ ધોરણ 8-9 અંદર આપણે જે વિવિધ ક્ષેત્રો જોતા હતા, જે પાયાની કુદરતના, પછી પ્રાથમિક બાબતો અને પછી ઉદ્યોગ પ્રકારની જે કહીએ છીએ, તો એ જે કાચી પેદાશો છે એ ક્યાંથી મળે છે આપણને? કુદરત પાસે. જોઈએ કે જંગલમાંથી પ્રાપ્ત થતી જે વસ્તુ, જંગલોમાંથી આપણને ઔષધિ પણ મળે છે, લાકડું પણ મળે છે, તો એ કાચી પેદાશો છે. પણ એમાંથી પછી ઔદ્યોગિક રીતે આપણે શું કરીએ છીએ? તૈયાર કરીએ છીએ. પછી ખેતી છે, ઉદ્યોગ, એમાં ખેતીમાંથી પણ આપણે જોઈએ તો કપાસ છે, કપાસમાંથી આપણે શું તૈયાર કરીએ છીએ? સૂત્ર કાપડ તૈયાર કરીએ છીએ. પ્રાણીઓ છે, પ્રાણીમાંથી આપણને ઊન મળે છે, ચામડું મળે છે, જેમાંથી આપણે પોતાની એ પ્રવૃત્તિ કરીને આપણી જરૂરિયાત પૂર્ણ કરીએ છીએ. અને ખનિજો જે છે, એ ખનિજો પણ એ પાયાના સ્વરૂપે જોઈએ તો એ ઉદ્યોગો માટે કાચો માલ બની રહે છે. એટલે આપણી આ જે જરૂરિયાતો પૂર્ણ કરવા જઈ રહ્યા છે એનો આધાર પ્રકૃતિ બને છે, અને આપણી સૂઝબૂઝ દ્વારા આપણી જરૂરિયાત મુજબ આપણે એનો ઉપયોગ કરીએ છીએ, જે કાચા માલ તરીકે. પછી જોઈએ તો શક્તિ સંસાધનો કહેવા છે, શક્તિ સંસાધનો એવા કહેવાય
કે એ સંસાધનો એ કોઈ અન્ય યંત્રને ઊર્જા પૂરી પાડે છે કે કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ જે કહીએ છીએ સમજી લો કે તમારા વાહનની અંદર પેટ્રોલ છે એ શું કરશે પેટ્રોલ છે એ વાહનને ચલાવશે યંત્રને એ ઊર્જા પૂરી પાડશે પછી દળ જળરોધ છે એ પણ કુદરતનો એક ભાગ બની શકે છે પણ આપણેમાંથી આપણે સુપુત દ્વારા શું કર્યું છે આપણી જરૂરિયાત પૂર્ણ કરવા માટે આપણે વીજળી મેળવી છે તો એ બધા શક્તિ સંસાધન તરીકે જોઈ શકીએ છીએ આપણે તો આજે આપણે જે ભાગ જોયા કે સંસાધનનો અર્થ શું એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ સંપૂર્ણ રીતે કુદરત ઉપર આધારિત છે ખોરાક તરીકે પછી એના કાચા માલ તરીકે આપણે લઈએ છીએ ઉપયોગમાં અને શક્તિ સંસાધનો વિશે આપણે જોઈએ પછી આવનારા સમયની અંદર સંસાધનોના કેવા પ્રકારો હોય તેના વિશે આપણે અભ્યાસ કરીશું ધન્યવાદ